મને છોકરો કહેતો હતો કે સાહેબ આ કોલેજ સારી, આ કોલેજ સારી નહીં, આમાં તો 70% તમારે પ્રેઝન્ટ આપવી જ પડે, આમાં તો 100 માંથી 100% ન જાવ તોય ચાલે, ખાલી એક્ઝામ આપો તોય ચાલે. વાય, તમારા મા બાપને ખબર નથી હોતી તમે કોલેજમાં જવું છું એમ નામ કહી અને ક્યાં જતા હો છો મને જવાબ આપો. મુંબઈની અંદર આજથી 10 વર્ષ પહેલાં હું ચોમાસું હતો, ગામનું નામ, પરાનું નામ, સંઘનું નામ નથી આપતો, પણ મને સમાચાર મળ્યા એક છોકરી, ધર્મિષ્ઠ ઘરની છોકરી, કોલેજમાં જાઉં છું કઈ, પોતાની બેગની અંદર બિલકુલ જૈન શ્રાવિકાને ન શોભે એવા કપડાં, હાફ પેન્ટ, લો વેસ્ટ, આવા કપડાઓ પોતાની બેગમાં નાખી પોતાની ફ્રેન્ડના ઘરે જવાનું, ત્યાં ગયા પછી કપડાં ચેન્જ કરવાના અને પછી 6 કલાક ચોપાટી, જુહુ, હરીફરી, પાછો કોલેજનો ટાઈમ પૂરો થાય ઘરે હાજર થઈ જવું. શું આ જિંદગી છે? અહીં બેઠેલા કદાચ તમે ન કર્યું હોય તો મારા તમને ધન્યવાદ, પણ ઘરેથી કોલેજના નામે, ક્લાસના નામે, ટ્યુશનના નામે, ગ્રુપ સ્ટડીના નામે, ફ્રેન્ડના ઘરે ભણવાના નામે જો જતા હો અને પછી ત્યાં જવાને બદલે ક્યાંક બીજે જ ભટકવા જતા હો તો હું તમને કહું છું તમારા મા બાપનો તમે વિશ્વાસઘાત કરી રહ્યા છો. યાદ રાખના, આ દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું પાપ હોય તો વિશ્વાસઘાત છે. આપઘાત કરતા પણ મોટું પાપ વિશ્વાસઘાત છે. સુસાઇડ કરના જીતના બડા પાપ નહીં હૈ, ઉસસે ભી કઈ ગુના જ્યાદા પાપ વિશ્વાસ. તમારા મા બાપને કેટલો કોન્ફિડન્સ હોય છે, તમે ઘરેથી નીકળો ત્યારે 4 જણાને ફોન પર કહેતા હશે, કહેતી હશે, મારો દીકરો જોજો ને આ વખતે 92 લાવશે, મારી દીકરી શું મહેનત કરે છે જોજો ને, આ વખતે તો બોર્ડમાં એનો નંબર આવી છે. એની જગ્યાએ તમે ભલતા જ ધંધા કરો. શું એલ ફોર લાઈફનો એલ એટલે લવનો છે? યાદ રાખજો, 18 વર્ષની ઉંમર પહેલાં જો ડ્રાઇવિંગનું લાઇસન્સ નથી મળતું, મેરેજ પહેલાં સેક્સનું લાઇસન્સ પણ નથી જ મળતું. કેટલા નીચે ઉતર્યા છે, ભગવાનના શાસનમાં જન્મ લીધો છે એ ભૂલી જાવ અત્યારે. જે હિન્દુસ્તાનમાં તમે સપનામાં પણ વિચાર ન કરી શકો એ ધંધા પણ તમારા જીવનમાં જો ચાલુ થઈ ગયા હોય તો મને કહી દો, તમારી લાઈફનો એલ એલ ફોર લવ છે. લિવ ઇન રિલેશનશિપ, બધું સમજો છો તમે? તમને આપી દીધેલા તમારા સોશિયલ મીડિયાના સાધનની અંદર શું જોવું શું ન જોવું એ તમારા મા બાપ તમે નાના હશો ત્યાં સુધી કહેશે. આવતીકાલે મોટા થઈ ગયા હવે શું જોવાય શું ન જોવાય આ વિવેક તમારે રાખવાનો છે. કેટલી વાર તમારા મા બાપ તમારું ચેકિંગ કરવા આવશે અને તમારા મા બાપ તમારું ચેકિંગ કરે તમને ગમે છે ખરું? પાસવર્ડ, લાખ મહેનત કરે તમારો ફોન ખુલી ન શકે. આ દેશની અંદર લગ્ન પણ જલસા કરવા માટે નહોતા, આ દેશમાં લગ્ન છે ને મર્યાદા માટે હતા. આ જગતની અંદર હજારો છોકરીઓ છે, એકને છોડીને બાકી બધી મારી બહેન સમાન છે એ બતાવવા માટે લગ્ન હતા. આ તો લગ્ન લગ્ન કુંવારો, શું મર્યાદા હતી આ દેશના? તમને ખબર નથી ગૃહપ્રધાન, સૌથી પહેલા ગૃહપ્રધાન કોણ હતા? અત્યારે કોણ છે એ ખબર નથી. સરદાર વલ્લભભાઈ પટેલ, નામ સુનાય? સરદાર વલ્લભભાઈ કા નામ સુનાય કે નહીં સુના? આ સરદાર વલ્લભભાઈ પટેલના મેરેજ થયા, 16 જ વર્ષ એમનું લગ્ન જીવન ચાલ્યું, 16 વર્ષ પછી એમના વાઇફ ગુજરી ગયા અને એમના મોટા ભાઈ હતા વિઠ્ઠલભાઈ. આ વિઠ્ઠલભાઈનો એકવાર ઇન્ટરવ્યૂ લેવાયો અને વિઠ્ઠલભાઈને પૂછવામાં આવ્યું, સરદાર વલ્લભભાઈ માટે તમારું શું કહેવું છે? અને એ વખતે વિઠ્ઠલભાઈએ કીધું કે આ વલ્લભભાઈ મારો નાનો ભાઈ છે, પણ મને યાદ નથી કે મારા ભાઈ મારી હાજરીમાં એની વાઇફ સાથે ક્યારે વાત કરી હોય. સગા મોટા ભાઈ સાથે હોય ને ત્યારે નાનો ભાઈ પોતાની પત્ની સાથે વાત નહોતો કરી શકતો. એ આજથી 50 વર્ષ પહેલાંનું આ દેશનું લગ્ન જીવન હતું.